નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અભયમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આજે આપણી સાથે શિવાંગી મકવાણા ઉપસ્થિત છે કે જેઓએ પીએસઆઈની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ફિમેલ કેટેગરીમાં રેન્ક વીસ હાંસલ કર્યો છે અને તેઓએ કોન્સ્ટેબલ પીએસઆઈ બિનસચિવાલય જેવી ઘણી પરીક્ષાઓને ખૂબ જ ટૂંકા સમયગાળામાં સફળતા મેળવી છે તો શિવાંગી ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અને ખૂબ ખૂબ અભિનંદન તમને આટલી સફળતા મેળવવા બદલ તો સૌથી પહેલાં તો તમે તમારું બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવો સૌથી પહેલાં તો આભાર તમારો હું મારા સ્ટડીના બેકગ્રાઉન્ડની વાત કરું તો અગિયાર બાર મેં સાયન્સ કરેલું છે અને ગ્રેજ્યુએશન મેં ઝેવિયર્સ કોલેજમાંથી બીએસસીમાં કરેલું છે કેમેસ્ટ્રી સબ્જેક્ટ મારો મેજર હતો મેં ડિસેમ્બર બે હજાર વીસમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને માર્ચ બે હજાર એકવીસમાં પીએસઆઈની ભરતી બહાર પડેલી પછી ડાયરેક્ટ ફોર્મ ભરીને એની તૈયારી શરૂ કરી દીધી હતી ઓકે તો તમારા બેકગ્રાઉન્ડમાં જી મારા ફાધર ડેપ્યુટી મામલતદાર હતા તે હમણાં જ ત્રીસ ચારે રિટાયર થયા આની સિવાય મારો સગો મોટો ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓ એનજીસીમાં છે એ લોકોને પહેલેથી જ જોઈને એમ હતું કે ના નાનપણથી જ જોઈને કે નહીં કોઈ ગવર્મેન્ટ હોદ્દો લેવો છે ઓકે તો તમે આ સાયન્સ સ્ટ્રીમમાંથી બિલોંગ કરો છો તો નોર્મલ એવું હોતું હોય છે કે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી જે સ્ટુડન્ટ્સ આ ભરતીમાં આવતા હોય તો એના માટે અમુક સબ્જેક્ટ છે એ થોડા કઠિન રહેતા હોય છે જેમ કે વારસો છે ઇતિહાસ છે એ ક્યારેય એ લોકોએ ભણેલા નથી હોતા તો તમારા માટે આ સબ્જેક્ટ્સ કેવા રહ્યા હતા જેવું તમે જણાવ્યું એમ હું સાયન્સ સ્ટ્રીમમાંથી બિલોંગ કરું છું તો મારા ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ સાયન્સ એ સબ્જેક્ટ સારા હતા પણ ક્યારેય ભણવામાં હિસ્ટ્રી ભૂગોળ દસ સુધી આવેલું પણ દસ પછી અગિયાર બારમાં મેં આવેલું નહીં ક્યારેય જ્યારે હું પહેલી વખત તૈયારી કરવા આવેલી ત્યારે જ મેં આ બધા સબ્જેક્ટ બંધારણ કાયદો કમ્પ્લીટલી મારી માટે બધા નવા સબ્જેક્ટ હતા મેં પહેલી વખત એની તૈયારી કરેલી ઓકે તો આ સબ્જેક્ટ્સમાં તમે કઈ બુક્સ વાંચી હતી કે કઈ રીતે તૈયારી કરી હતી મેજરલી તો પ્રિલિમ્સ માટે મને જે એકેડમીમાંથી જે ટાઈમટેબલ બનાવીને આપવામાં આવ્યું એ મેં ફોલો કર્યું હતું અને મેઇન્સ માટે જે મને ક્લાસ નોટ ખૂબ ઉપયોગી રહેલી નોટ મેં ક્લાસમાંથી અને બુક્સમાંથી બનાવેલી આ સિવાય આઠથી બારની જે પાઠ્યપુસ્તક છે ભાષાના વિષયો માટે એ મેં શબ્દભંડોળ અને ગ્રામર બંને માટે એ ખાસ કરેલી એટલે ક્લાસ નોટ્સનું બહુ બધું મહત્ત્વ હોય છે પરીક્ષાની તૈયારી દરમિયાન કારણ કે તમે તમારા જે તમે તમારા હાથથી જે લખો છો અને એ તમે ફરીવાર વાંચો અને આપણે જાણીએ છીએ કે એકવાર વાંચવા કરતાં રિવિઝનનું બહુ મહત્ત્વ હોય છે જે તમે કદાચ અનુભવ્યું હશે તો રિવિઝનમાં તમને કેવો અનુભવ રહ્યો ક્લાસ નોટ એક વખત બનાવેલી હોય એટલે એમાંથી રિવિઝન કરવું બહુ સરળ બની જાય છે જ્યારે પરીક્ષા ઉપર ફટાફટ આપણે આપણે ખુદે જ બનાવેલી હોય એટલે રિવિઝન કરવામાં સહેલું રહે અને રિવિઝન કરવું જરૂરી છે કેમકે જો રિવિઝન ન કરેલું હોય તો પરીક્ષા વખતે એમ લાગે કે આ વસ્તુ વાંચેલી છે પણ જવાબ યાદ ન આવે કે જવાબ છે એટલે ઓછામાં ઓછું પાંચ સાત વખત તો અભ્યાસક્રમ નીકળવો જ જોઈએ નજર નીચેથી અને ઘણી વાર કેવું થતું હોય કે આપણે જ્યારે એક્ઝામ આપવા બેસીએ ને અને એ જ સવાલ આપણને પૂછાઈ જાય ને તો આપણને એટલું યાદ હોય કે આ ક્વેશન મારી બુકમાં ડાબા પેજ ઉપર મેં લખ્યો હતો ઉપર લખ્યો હતો હાસ્યમાં લખ્યો હતો ત્યારે સરે આવું કાંઈક કીધું હતું કે આ તો પૂછાશે તમે સ્ટાર કરો કે એટલું બધું આપણને યાદ આવી જતું હોય અને કોઈ પણ ટોપર હોય ને એની એક જ સ્ટ્રેટેજી હોય છે રિવિઝન રીડિંગ તો બધા કરે જ છે પણ રિવિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જે શિવાંગી પણ જણાવી રહ્યા છે તો શિવાંગી તમે એ જણાવો કે આખી તૈયારીની જર્ની દરમિયાન કોઈ એવી પરિસ્થિતિ આવી કે જ્યારે તમને એમ થયું કે બસ હવે નહીં થાય કે હવે હું આ ફિલ્ડને છોડી દઉં અને સૌથી કઠિન બની ગયું હોય કે જ્યારે તમે ડીમોટિવેટ થઈ ગયા હો જે હું તમને એક વાત જણાવું તો મેઇન્સ વખતનો મારો એક અનુભવ છે કરંટ વિષય એવો કરંટ અફેર એવો સબ્જેક્ટ છે કે જેને મેં કાયમ ટાળ્યો છે જે મારી ભૂલ છે મને એમ હતું કે એનું ભારણ બહુ વધારે નહીં હોય પણ મેઇન્સના જીએસના પેપરમાં એનું ભારણ ઘણું બધું હતું હું જ્યારે મહેશનો જીએસનો પેપર લખવા બેઠી ત્યારે પહેલું પેજ હતું એમાં કરંટ અફેરથી જ શરૂઆત થયેલી બીજું પેજ જોયું કરંટ અફેર ત્રીજું પેજ જોયું કરંટ અફેર ત્યારે મને એવું થઈ ગયું કે બારથી એક સ્કોર્ડના પીએસઆઈ હતા એ આમ નીકળ્યા ને આમ જાતા હતા ત્યારે એવું જ થયું કે બસ જો અમારું સપનું જાય છે ત્યારે એમ થયું હતું કે અમારું સપનું અહીંયા તૂટી જશે એમ પણ બાકીના સબ્જેક્ટ્સ ઉપર તમારી કમાન્ડ વધારે હશે જેણે તમને સારો સ્કોર કરાવ્યો મેઇન્સમાં પણ તમારે શું સ્કોર હતો મેઇન્સમાં મેઇન્સમાં મારે બસો સત્તાણું માર્ક્સ હતા ઓકે વેરી ગુડ એટલે આમાં કેવું હોય છે કે અમુક સબ્જેક્ટ જેમ કે શિવાંગી કહી રહ્યા છે કે એમનો કરંટ અફેર એમણે આખો સ્કીપ કર્યો હતો પણ એક્ઝામની તૈયારી દરમિયાન આપણે કોઈ પણ સબ્જેક્ટને સ્કીપ નથી કરી શકતા બધા વિષયને સરખું ભારણ આપવું બહુ જ જરૂરી હોય છે અને ઘણીવાર એવું થતું હોય કે તમને ટીક કરવામાં બહુ ભૂલ પડી જાય કે ઉપર નીચે થઈ જતું હોય કે તમને યાદ હોવા છતાં તમારી કંઈક ભૂલ થઈ જતી હોય તો ઈ કરવામાં ઘણાને બહુ તકલીફ પડી જતી હોય તો તમારી કેવી સ્ટ્રેટેજી હોય છે ઈ ટીક કરવામાં સૌથી વધારે બને એટલા ઈ ટીક જે ન આવડતા હોય એમાં મેં ક્યારેય રિસ્ક લીધું જ નથી જે મને આવડતા હોય પૂરેપૂરા હું જે શો ર એમાં જ મેં ટીક કરેલા છે પ્રિલિમની વાત કરું તો એમાં પણ કરંટમાં મારે આવી રીતે જ હતું સ્કીપ કરેલું એમાં પંદર માર્ક આસપાસ કરંટ હતું તો પંદરે પંદર મેં ઈ ટીક કરી દીધા હતા કોઈ પણ રિસ્ક નહોતું લીધું પંચ્યાસી ટીક કર્યા હતા અને એમાંથી મારે સિત્તેર માર્ક્સ હતા એટલે એફિશિયન્સી વધારે મહત્ત્વની હોય છે બહુ સરસ વાત કરી કે તમે કેટલા ટીક કરો છો એના કરતાં પણ વધારે જરૂરી છે કે તમારી અક્યુરસી કેવી છે એટલે એક્યુરસી ઉપર એમને એસીમાંથી આટલા માર્ક પ્રાપ્ત થયા તો ઈ ટીક કરવા પણ ઘણીવાર જરૂરી હોતા હોય છે કારણ કે ઘણીવાર આપણને સમજાઈ જાય છે પેપર જોઈને કે અમુક દસ સવાલ જે મને નથી આવડતા તો કદાચ કોઈને નહીં આવડતા હોય પણ છતાં આપણે એમાં રિસ્ક લઈ લઈએ અને પછી એમાં જે માઇનસ થાય એ તો બહુ અઘરું થઈ જતું હોય તો આવા નિરાશાના સમયો જ્યારે તમારે આવ્યા તૈયારી દરમિયાન તો તમે શું કરતા જ્યારે હું માનસિક રીતમાં નિરાશ થઈ જતી ત્યારે સૌથી પહેલાં તો અભય સર મોટિવેટ કરતા બહુ એમનો ઘણો સપોર્ટ રહ્યો છે એની સિવાય જ્યારે વાંચતી વખતે મને ક્યારેય નકારાત્મક વિચારો આવે તો હું મોટિવેશનલ વિડીયો જોઈ લેતી અથવા તો મોટિવેશનલ સોંગ સાંભળી લેતી ક્યારે કોઈ નેચરમાં આંટો મારી આવું સાંજક સમય થાય ત્યારે જેમ કે અમારા ભાવનગરમાં વિક્ટોરિયા છે ત્યાં એક આંટો મારીને આવી જાઓ એટલે આમ પછી પોઝિટિવિટી વધારે આવી જાય કે નહીં વાંચવાનું જ છે કોઈ વખત કંટાળો આવતો હોય ને મોટિવેશનલ સોંગ સાંભળ્યા હોય એટલે એમ થાય નહીં હજી વાંચવાનું જ છે આપણે આ કરી જ નાખવાનું છે એમ બરાબર તો પીએસઆઈમાં ત્રણ સ્ટેજ આવતા હોય છે ફિઝિકલ પ્રિલિમ્સ અને મેઇન્સ તો આ ફિઝિકલની તૈયારીની સાથે સાથે તમારે પ્રિલિમનું વાંચવાનું પણ હોય છે અને મેઇન્સ માટે તો કદાચ તમને બહુ ટૂંકો સમયગાળો હતો એકાદ મહિના જેવો જ સમય મળેલો તો ફિઝિકલ અને રીડિંગ આ બંનેને તમે કઈ રીતે મહત્ત્વ આપ્યું સવારે સૌથી પહેલાં રનિંગમાં જ હતા રનિંગ હું એક જ ટાઈમ કરતી જનરલી લોકોની લોકો એવું કહેતા હોય કે સિટીના છોકરા હોય ને એને મેઇન આમાં જ તકલીફ પડે દોડવામાં અને મારો બોન બ્રોટઅપ સિટીમાં જ છે ભાવનગરમાં તો મને એવું જ હતું કે જે તકલીફ પડશે એ ફિઝિકલમાં જ પડવાની છે મારે તો એવું જ હતું કે વીસ માર્ક આવી જાય તો એકવીસ માર્ક નથી જોતા તેમ છતાં ઘણું સારું રનિંગ થઈ ગયું પહેલાં તો ફિઝિકલ માટે મેં ચાર રાઉન્ડ પૂરા કર્યા કેમ કે પહેલાં દિવસે તો ચાર રાઉન્ડ જ પૂરા નહોતા થયા પછી જેમ ચાર રાઉન્ડ પૂરા થયા તો પહેલી વખત સમયમાં આપ્યો તો સાડા દસ મિનિટ હતો પછી ધીમે ધીમે મેં એવી કોશિશ કરી કે એમાંથી સમય કેમ કરીને ઓછો આવે એમ કરીને મારે જ્યારે ફાઇનલમાં થયું ત્યારે સમથિંગ સાડા સાત ઉપર કે સાત પિસ્તાલીસ જેવો મારો ટાઈમ હતો અને પ્રિલિમની વાત કરું તો રનિંગ સવારે રનિંગ પછી લાઇબ્રેરીએ વહી જતા અને લાઇબ્રેરીએ વાંચતા અને પ્રિલિમની મેઇન્સની સાથે તૈયારી કરી હતી જેવું તમે કીધું કે મારે જે ફ્રેશ થઈને સવારે પહેલાં વિષય જે મારી માટે નવા હતા એ હું વાંચતી પછી જેમ જેમ સમય જાય એવી રીતના જ્યારે કંટાળો આવતો હોય થોડોક તો જનરલી જે આપણને આવડતા વિષય હોય જેમ કે રિઝનિંગ છે મેથ્સ છે સાયન્સ છે એ મારે રિવિઝન તરીકે હું પછી એ વિષય જ્યારે કંટાળો આવે ત્યારે એ વિષય લઈ લેતી હા એટલે જે સબ્જેક્ટ્સ આવડે છે એને વારે વારે વાંચ્યા કરવા એની કરતાં તમે નવા સબ્જેક્ટ્સ પણ ટ્રાય કરતા કારણ કે જે સબ્જેક્ટ આવડે છે એમાં તમે કદાચ બે ચાર માર્ક વધારે ખેંચી શકો પણ જે નવા સબ્જેક્ટ કદાચ તમે વાંચશો તો વધારે તમને સ્કોપ છે કે માર્ક માર્ક તમે વધારે લાવી શકો અને બીજું એ કે અત્યારની તમામ જનરેશનનો એક જ સવાલ છે મોબાઈલ તૈયારી કરવામાં સૌથી મોટું જે આડ આવે ને તો એ છે મોબાઈલ તો તમારા માટે તૈયારી અને મોબાઈલ એ કેવું રહ્યું લોકડાઉનમાં મને એક ગેમ હતી પબજી કરીને એ રમવાની બહુ જ ખતરનાક લત લાગી ગઈ હતી અને વેબ સિરીઝ જોવાની વેબ સિરીઝે જેમ કે મારું ઈંગ્લિશનું શબ્દભંડોળ ઇમ્પ્રુવ કર્યું હતું નીચે સબ આવે એટલે પણ એની ટેવ પડી ગઈ હતી એક રીતે પછી અચાનક જ અહીંયા તૈયારી કરવા આવી ગઈ પછી એ બધું મૂકતા થોડોક સમય થયો મને કેમ કે આખું બધું બદલાઈ જ ગયું એટલે થોડુંક સ્ટ્રગલ કરવું પડ્યું હતું એની માટે હા એટલે એક તો કોરોનાનો સમય હતો પીએસઆઈની ભરતી હતી એટલે બટ ઓબિયસ છે કે મોબાઈલની થોડીક આદત લાગી ગઈ હોય અને એમાંથી પછી તમે આ માહોલમાં આવો છો એટલે એક વસ્તુ એ પણ છે કે માહોલ બહુ જરૂરી છે અને એમાંથી ભાવનગર એટલે તો સ્પર્ધાત્મક પરીક્ષાનું એક હબ કહેવાય અને અહીંયા આવીને તૈયારી કરવી એટલે થોડું બેનિફિશિયલ પણ છે તમારા માટે તો બીજો એક સવાલ એ છે કે તમે આજે એક દોઢ વર્ષ સંઘર્ષ કર્યો અને ત્યારબાદ તમને આ સફળતા મળી તો તમારા સંઘર્ષનો સમય અને તમારી આ સફળતાનો સમય એને તમે કઈ રીતે જુઓ છો સંઘર્ષ જરૂર બહુ કરવો પડ્યો છે સંઘર્ષમાં તો મને બે વખત કોરોના થઈ ગયો હતો બંને લહેરમાં એક એક વખત કોરોના થઈ ગયો હતો બીજી વખત તો હું દવાખાને સિરિયસ વેન્ટિલેશનમાં મને મૂકી હતી અને પરીક્ષા મેઇન્સની વાત કરું તો મેઇન્સના દસથી પંદર દિવસ અગાઉ સાથે મારે ફોરેસ્ટનું પણ ગ્રાઉન્ડ હતું ફોરેસ્ટની પરીક્ષા પાસ કરેલી એનું ગ્રાઉન્ડ મારે બે તારીખે હતું અને મેઇન્સ હતી મારે બાર તારીખે શરૂ થતી હતી તો ત્રીસ તારીખે એક એવો હાદસો થયો મારી સાથે કે ફોરે ફોરેસ્ટના ગ્રાઉન્ડની પ્રિપરેશન કરતાં એક એક્સિડન્ટ થયેલું અને મારા ઘૂંટણમાં ઇન્જરી થઈ ગયેલી અને મને ત્રણ મહિનાનો ખાટલો આવ્યો હતો એટલે મને ફોરેસ્ટના ગ્રાઉન્ડની ચિંતા નહોતી મારે મેઇન તો પીએસઆઈની એક્ઝામ પાસ કરવાની હતી તો મને એ હતું દસ દિવસ પછી એક્ઝામ દેવાની છે તો કેવી રીતના થશે એ મેં બહુ એ સમયે મેં બહુ જે રીતના કાઢ્યો ને મને ખબર છે કઈ રીતના અને અહીંથી ભાવનગરથી કેન્દ્રમાં પરીક્ષા દેવા માટે ત્રણની સીટ બુક કરાવતી કે પગ સીધો જ રહે હા એવી રીતના અને સફળતા પછી તો જ્યારે આપણે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે આપણે એક જ હોઈએ અને જે લોકો આપણને સપોર્ટ કરતા હોય એ લોકો આપણી સાથે હોય સફળતા પછી તો બધાનું જોવાનો નજરિયો બદલાય જાય પછી બધા સાથે જ હોય છે સંઘર્ષ સમયે હું ક્યાંય બહાર નથી નીકળી કોઈ સામાજિક પ્રસંગોમાં ક્યારેય કોઈ રીતના તો બધા ઘરે એમ કહેતા હોય કે તમારી દીકરીને બહાર કાઢો કે ભણવાનું શું આટલું બધું એમ કે ક્યારેક તો કોઈ પ્રસંગોમાં બહાર કાઢો અને પાસ થયા પછી એ લોકો જેમ કે સારું થયું બેટા તું ન આવી કે હવે તને પરીક્ષા તો મળી ગઈ મળી ગઈ છે પીએસઆઈની એક પોસ્ટ મળી ગઈ છે હા એવું કહેતા હોય છે ખૂબ જ સાચી વાત છે અને એક એ વસ્તુ પણ છે કે જે ટાઈમે તમારું રિઝલ્ટ આવ્યું હશે અને તમે તેમાં તમારું નામ જોયું અને જોયું કે રેન્ક ટ્વેન્ટી ત્યારે તમને કેવું ફીલ થયું રિઝલ્ટ આવ્યું ત્યારે હું ઘરે નહોતી હું અમદાવાદથી બસમાં આવતી હતી અને બસમાં રિઝલ્ટ આવ્યું હતું મને ફોન આવ્યો હતો મારા મોટા ભાઈનો કે દીધું તું પાસ થઈ ગઈ છો અને મારા આજુબાજુવાળા બધા ખુશ થઈ ગયા હતા બસમાં જે આજુબાજુવાળાની સીટમાં હતા એ અને પછી ઘરે પહોંચી તો ઘરે તો કાંઈક માહોલ જ અલગ હતો તહેવાર જો મારા મમ્મીએ ફૂલ પાથરેલા હતા ફળિયામાં અને મારી આરતી માટે થાળી તૈયાર હતી ઘરમાં દીવા કરેલા હતા આજુબાજુવાળા પૂછતા હતા કે આ દિવાળી નથી તો દીવા શેના થયા તો દીદી પીએસઆઈમાં પાસ થઈ ગઈ એના અને મને ત્યારે બહુ આનંદ થયો કે મેં મારી લીધના મારા મમ્મી પપ્પાને આટલું પ્રાઉડ ફીલ થયું એ એક મોમેન્ટ એવી હોય છે ને ત્યારે એવું થાય કે આ આટલા વર્ષ જે મહેનત કરીને ઓકે કાંઈ વાંધો નહીં જે સંઘર્ષ થયો બધું ભૂલી જતા હોય અને એ મમ્મી પપ્પાના ચહેરા ઉપર એ જે ખુશી જોઈએ ત્યારે આપણને એમ થાય છે કે બધું જે એક બાજુ અને આ ખુશી એક આ ખુશી એક તરફ ખૂબ સાચી વાત છે અને એક એ પણ છે કે એક લો ઓફ અટ્રેકશન છે કે તમે જે વસ્તુને વારે વારે મનમાં વિચારતા રહ્યો છો અને એ વસ્તુ તમને ડેફિનેટલી મળતી જ હોય છે અને ખરેખર તમે જે સપનું જોયું અને વારે વારે તમે તમારા મગજમાં આ બધા સંઘર્ષો હોવા છતાં એ સપનાને મેઇન પ્રાયોરિટી રાખ્યું અને તમે આજે બની ગયા છો તો ખૂબ જ ગર્વની લાગણી છે તો પીએસઆઈની એક નોટિફિકેશન ફરીથી બહાર પડી રહી છે તો આ ભાવિ પીએસઆઈને તમે શું સંદેશ આપવા માગશો જી હું બધાને એવું જ કહેવા માગીશ કે પીએસઆઈની પરીક્ષા પાસ કરવી અશક્ય તો નથી પણ ખૂબ મહેનતની જરૂર છે મહેનત કરવી પડે છે જ્યારે આપણે એવું વિચારીએ કે કોઈ ટાઈમ બગાડતા હોય ત્યારે એક રીતના એવું વિચારવાનું કે હું તો મારી વખતે એવું વિચારતી હતી કે ત્રણસો ત્રણસો જગ્યા છે પીએસઆઈની તો જે રીતના ત્રણસો જે પાસ થવાવાળા લોકો હશે એમાં હું જો આ ટાઈમ બગાડું છું તો એ લોકો આ વસ્તુ કરતા હશે જો નહીં તો આપણે પણ વાંચવા માંડવું જોઈએ આપણે એ ત્રણસોમાં આવવાનું છે અને કોન્ફિડન્સથી જો તૈયારી કરેલી હોય એ ક્યારેય નિષ્ફળ થતી નથી કોન્ફિડન્સથી વાંચેલું હંમેશા યાદ રહે છે રિવિઝનનું બહુ મહત્ત્વ છે જેમ મેં પહેલાં પણ કીધું પાંચથી સાત વખત આપણો આખો અભ્યાસક્રમ એક વખત નજર નીચે વહી જવો જોઈએ અને એક સૌથી મહત્ત્વની વસ્તુ કહેવા માગીશ કે જે ફ્લો છે ને એ મહત્ત્વ છે કન્ટિન્યુઅસલી આપણે જે તૈયારી કરવી એવું ન થવું જોઈએ કે એક દિવસ આપણે બહુ વાંચી નાખ્યું અથવા બહુ દોડી દીધું પછી બીજા દિવસે સાવ બેઠી ગયા એવી રીતના ન થવું જોઈએ એક દિવસમાં કોઈ ટુ સ્ટાર નહીં બની જાય રોજ થોડું થોડું ટુ સ્ટાર બનવું પડે આપણા માટે બસ આટલું જ કહેવા માગીશ ખૂબ બહુ જ એક આ સરસ પોઈન્ટ છે કે નિયમિતતા છે ને એ તમને એક વ્યક્તિમાંથી વ્યક્તિત્વ બનાવે છે અને નિયમિતતાથી તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો છો અને જો આજે ધારો કે પીએસઆઈની નોટિફિકેશન બહાર પડવાની છે તો નોટિફિકેશન આવવાની છે એ પણ આપણને ખબર છે એનો સિલેબસ શું છે એ પણ આપણને ખબર છે પણ આપણે શું કરીશું નોટિફિકેશન આવવાની રાહ જોઈશું અને ફોર્મ ભરાવાની રાહ જોશું એક્ઝામની ડેટ આવવાની રાહ જોશું તો એના કરતાં આપણે એવું પણ કરી શકીએ કે નોટિફિકેશન આવે એ પહેલાં જ આખો સિલેબસ આપણને તો નજરમાંથી જતો જ રહેવો જોઈએ તો આનું એક બહુ સારું ઉદાહરણ છે શિવાંગી કે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં અને ખૂબ ઓછા સમયમાં આ પીએસઆઈ જેવી અધિકારી કક્ષાની એક્ઝામને પાસ કરી તો શિવાંગી તમને ખૂબ 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 અભિનંદન અને થેન્ક યુ વેલકમ